એક ક્ષણે આપણે બાહુબલી થઈ જઈએ છીએ અંધારામાં થિયેટરમાં બેઠા બેઠા, એક ક્ષણે એ મિનિટે આપણને એમ થઈ જાય કે મેં આ પરાક્રમ કરી બતાવ્યું. એમ આપણે આ કથાની અંદર એ લેવલે ઇન્વોલ્વ થવાનું છે સાહેબ. પડદા ઉપર દેખાતી કાલ્પનિક બાહુબલીની કહાનીની અંદર જો આ દેશની અંદર આટલા બધા લોકો જોઈ શકે, પડદા ઉપર દેખાતી દંગલ જેવી કુસ્તીની વાર, જે પડદા ઉપરની કુસ્તી છે, ખરેખર તો કુસ્તી જયારે કોમનવેલ્થમાં લડાઈ ત્યારે કોઈ જોયું નહીં હોય કે ફોગટ બહેનો ક્યારે જીતી હતી. પડદા ઉપરની કુસ્તી માટે આ દેશની અંદર જો 500-500, 1000-1000 કરોડના બિઝનેસ ભેગા થઈ જાય, 1500-1500 કરોડની આવક ભેગી થઈ જાય પડદા ઉપરના બાહુબલીઓના દંગલ માટે, તો સાહેબ રિયલ લાઈફના જે બાહુબલી જે દંગલ કરી રહ્યા છે આ દેશની સરહદ માટે, પોતાના પર્સનલ વેર માટે નહીં, પોતાના ફાયદા માટે, પોતાના ઘર ભરવા માટે નહીં, એના માટે આ સુરતની અંદર આ રાષ્ટ્રકથાની અંદર હું તો કહું છું 121 કરોડ રૂપિયા કેમ ભેગા ન થાય. ફિલ્મ 3 કલાકમાં પૂરી થશે, કથા તો 9 દિવસ ચાલવાની છે. પ્રભાસ તો બાહુબલીનો રોલ કર્યા પછી નિરાતે ઘેર જઈ અને બાથરૂમની અંદર કોઝી આમ નિરાતે સોફા ઉપર બેઠો બેઠો 9 બાથરોબ પહેરીને બેઠો બેઠો ટીવી જોતો હશે. એ લક્ઝરિયા સૈનિકને કોઈ દી મળવાની નથી. દંગલ કવિ રાખે છે પછી આમિર ખાન તો 50 ફિલ્મ ફેસ્ટિવલની અંદર પોતાની ફિલ્મ લઈને 5-સ્ટાર હોટલમાં એન્ટ્રી કરીને બેઠો હશે. પણ આ દંગલ જે લડવાનું છે એ મેં કીધું એમ, એ દંગલ પછી તો મેડલે મળે કે નહીં એનો કોઈ સવાલ છે. આ થોડી પર્સનલ કોઈ લડાઈ છે, આ થોડું બાપે મારા વેર લડવાના છે. તો મારા મિત્રો, એટલી સમજણ આપણામાં હોવી જોઈએ કોઈ પણ, હું તો કહું છું સમાજના દરેક અંગ માટે. જેમ આજે સૈનિક માટે એક શરૂઆત થઈ એમ સમાજના દરેક અંગ માટે બાપુ તો કરે જ છે. બાપુ તો કળાને પણ એટલું પોખે, ક્યાંક સાહિત્યની વાત આવે તો ક્યાંય પોતાનો હાથ ખુલ્લો રાખે, તો કે જ છે કે ભાઈ આપણે સુધારક પછી પહેલા સ્વીકારક છીએ, બધાનો સ્વીકાર કરવો. આ સુરતમાં જયારે પેલા રેશનાલિસ્ટ મિત્રો બધાએ કીધું કે શૌચાલય ટોયલેટની જરૂર પહેલા છે, મંદિરો તો બહુ બન્યા, તો બાપુએ શૌચાલય માટે આ સુરતની અંદર કથા કરાવી. કાલો ટોયલેટ માટે કથા કરવા માટે તૈયાર છું. આ જયારે કઈ નહોતું, હજી આપણે મિશન એ જમાનાની વાત છે. તો મેં જોયું છે કે બાપુ બેલેન્સ કરે છે બધી જગ્યાએ, બધી જગ્યાએ. એમ નહીં કે એક જ વાત ઉચે થાય, ખાલી એક જ બાબતમાં આપણો ફંડ જાય એમ નહીં, બધી જગ્યાએ જ્યાં કોઈ સારું કામ કરતું હોય, કોઈ ગાયો માટે સારું કામ કરતું હોય ત્યાં જાય, કોઈ અંધજન માટે સારું કામ કરતું હોય ત્યાં જાય, કોઈ બાળકોને ભણાવવા માટે કામ કરતું હોય તો ત્યાં જાય, કોઈ દીકરીઓ માટે કંઈક મહેનત કરતું હોય ત્યાં જાય, કોક કે કેદારનાથમાં મકાન બનાવવા છે, કોક કે આસામની અંદર પૂર રાહત કરવી છે, બધી જગ્યાએ મોરારી બાપુ. પણ એક મોરારી બાપુ છે આપણી પાસે, બીજો તો છે નહીં. પણ જે એક છે એને તો આપણે આદરથી એને તો એમ બતાવી દઈએ કે ના ના, તમે જો બાપુ તરીકે અમારી વચ્ચે આ સૈનિકો માટે કથા કરવા માટે પલાઠો મારીને આ ઉંમરે બેસવાના હો 9 દિવસ માટે, તો અમે એ પ્રજા છીએ કે જે વેલેન્ટાઇન સિનેમા ને રાહુલ રાજ મોલ ને વીઆર મોલ ને આ મોલ ને તે મોલ ને એની અંદર જ આટા મારવા માટે ટેવાયેલી નથી. એ ખાલી ઘુડદોડ રોડ ઉપર ને વરાછા રોડ ઉપર જ આટા મારવા માટે ટેવાયેલી નથી. એ ખાલી આમ કઈ રતાળુની પૂરી ખાઈ લીધી અને ભજીયા ખાઈ લીધા અને મિલ્કશેક પી લીધા અને આઈસ્ક્રીમ ખાઈ લીધા એમાંથી માટે જ ટેવાયેલી નથી. અમે ધારીએ તો અમે અહીં ભેગા થઈને પરાક્રમ કરી શકીએ એમ છીએ. પછી ખાઓ આઈસ્ક્રીમ, પછી કરો જલસા, પછી ખાઓ પીઝા, જે ખાવું હોય ખાઓ, પણ પેલા સાબિત તો કરીને બતાવો કે અમે કમાણા છીએ, આ અમે આટલું કરીને આપ્યું છે, પછી અમે હાથ ડાયડો છે આનંદ મનોરંજન. તપ કરો પછી ફળ ખાઓ.